દાહોદ જિલ્લા જ્યુડિશિયલી વિભાગના જજોએ જિલ્લાના મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતામાં સ્વખર્ચે ગરીબ જરૂરતમંદ લોકોને રાહત કીટ વિતરણ કરી માનવતાની મહેક પ્રસરાવી. દાહોદ જિલ્લા જ્યુડિશિયલી વિભાગના તમામ જજોએ જિલ્લાના મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતામાં પોતાના સ્વખર્ચે 250 કરતાં પણ વધુ કીટ તૈયાર કરી અને સમાજના જરૂરિયાતમંદ લોકો સુધી સ્વયં પહોંચાડવાનું ઉત્તમ કાર્ય કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ કીટમાં મૂકવામાં આવેલ સીધું સામાન પણ વિવિધ જજોએ સ્વયં ખરીદી તેઓના જજીસ બંગલાના કમ્પાઉન્ડમાં પરિવાર સહિત જાતે જ કીટ બનાવી અને આ સેવાયજ્ઞ આરંભ કર્યો છે. દાહોદ સાઈડના ફિલરેન ગજ વિસ્તારમાં રેલવે બોર્ડની હદમાં બેસેલા વિચારતા જાતિના લોકો કેટલાક ચોક્કસ લોકોને કે જેઓને આપણે ધમખૂટિયા તરીકે પણ ઓળખીએ છીએ તેવા લોકોને આ કીટ જિલ્લા ન્યાયાધીશ સહિતના તમામ જજોએ સ્વયં આપી હતી, તો અન્ય રાહત સામગ્રીની કીટો જિલ્લામાં જ્યાં જરૂર જણાય ત્યાં આપવાનું નક્કી કરી પોતાના વાહનોમાં જિલ્લાનું ભ્રમણ કરવા નીકળી પડ્યા છે. તેઓના જણાવ્યા અનુસાર જ્યાં પણ જરૂર પડે ત્યાં અથવા રસ્તામાં જ્યાં જરૂર જણાય જે કોઈ પણ વ્યક્તિએ ઉમરે કે આ નાટી કીટને આપવાની જરૂર છે. આ સમગ્ર વિશ્વમાં કોરોનાએ કારો કેર વર્તાવ્યો છે ત્યારે ભારતભરમાં લોકડાઉનના પગલે જનજીવન ઠપ થવા પામ્યું છે. રોજ કમાઈને રોજ ખાતા ગરીબ પરિવારોને નિર્વાહ માટે વસુદેવ કુટુંબકમની ભાવના ઠેર ઠેર ચરિતાર્થ થતી જોવા મળી રહી છે. એવા સમયે ગુજરાત હાઈકોર્ટની સૂચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાના મહેરબાન પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ મેડમ આર એમ વોરા અને ઓડિશનલ ડિસ્ટ્રિક્ટ શ્રી એફ આઈ ગોરાણીયાની આગેવાની હેઠળ ન્યાયાધીશની ટીમોએ આજે સ્વયં સ્વખર્ચે તેમના પરિવારની સહાયથી કીટ તૈયાર કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મહેરબાન પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજની આગેવાની હેઠળ તમામ જજોની ટીમ દ્વારા દાહોદ હેડક્વાર્ટર તેમજ આજુબાજુના ગામડામાં આ કીટનું વિતરણ કરનાર છે. આજે પ્રારંભિક દાહોદના અતિસ્લમ વિસ્તારમાં કે જ્યાં જરૂર સહાય પહોંચી નથી એવા લોકોને ચોખા, ખાંડ, તેલ, ચા, સાબુ, દાળ, ગોળ, બટાકા, ડુંગળી, મરચું, હળદર, મીઠું વગેરે જરૂરિયાતની ચીજવસ્તુ મૂકીને તૈયાર કરાયેલી કીટ આપવામાં આવી હતી. નઈમ મુંડા, ZSTV, દાહોદ.